હવે આગળ વાત કરીએ તો સાપુતારાની. સાપુતારા ઘાટ માર્ગ પર એક વૃદ્ધ મહિલા દયનીય અવસ્થામાં મળી આવતા 181 મહિલા અભય હેલ્પલાઇનમાં જાણ કરી વૃદ્ધ મહિલાને આહવાના વન સ્ટોપ સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા. માનવતા હજુ મરી નથી જેનો એક જીવંત દાખલો સાપુતારામાં જોવા મળ્યો. સાપુતારામાં આવેલી એક હોટલના મેનેજર થોડા દિવસ અગાઉ સાપુતારા ઘાટ માર્ગથી પસાર થઈ રહ્યા હતા. ધોધમાર વરસતા વરસાદમાં માર્ગની બાજુમાં એક વૃદ્ધ મહિલા સંપૂર્ણપણે પલળીને દયનીય અવસ્થામાં ઠૂંઠવાઈને બેઠી હતી. તે જોતા તરત જ હોટલના મેનેજરે પોતાનું વાહન રોકી આ વૃદ્ધ મહિલાને તેના ઘરનો પત્તો પૂછવાની કોશિશ કરી, પરંતુ આ વૃદ્ધ મહિલા ભૂખી તરસી હોવાથી કશું જ બોલી શકતી ન હતી. મેનેજરે તરત જ મહિલાને સાપુતારા હોટલમાં લાવી તેને જમવાની વ્યવસ્થા કરાવી તેમજ મા સમાન આ મહિલાને હોટલના મહિલા સ્ટાફ પાસે નવડાવી નવા કપડાં પહેરાવ્યા અને હોટલની બાજુમાં જ એક ટેન્ટ જેવો રહેણાંકમાં સુવાની વ્યવસ્થા કરવામાં આવી. જ્યારે બીજા દિવસે આ વૃદ્ધ મહિલાને અત્તોપત્તો પૂછવામાં આવ્યો ત્યારે આ મહિલા કઈ ભાષા શું બોલતી હતી તે કંઈ સમજાતું જ ન હતું. પરંતુ સાપુતારામાં આવેલી રેકડી ચલાવતા સંચાલકોનું કહેવું એવું હતું કે આ માજી તો ઘણા દિવસથી સાપુતારામાં આમ તેમ ભટકતા એમ જોઈએ છીએ અને આ માજી કઈ ભાષા બોલે છે તે કંઈ જ સમજાતું નથી. કારણ એ જ હશે કે તુરંત, પરંતુ આ વૃદ્ધ મહિલાને હોટલના મેનેજરે 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી મદદ માંગી અને ગણતરીના સમયમાં જ આહવાથી 181 મહિલા ભયમની ટીમ પહોંચીને આ વૃદ્ધ મહિલાને આહવાની વન સ્ટોપ સેન્ટરમાં ખસેડવામાં આવી. વધુમાં આ વૃદ્ધ મહિલાના પરિવારજનોની 181 મહિલા અભિયમ દ્વારા તપાસ પણ શરૂ કરાઈ છે. હેમંત હળદ, ZSTV, સાપુતારા.